હાલ બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વાલીઓએ હોબાળો મચાવ્યો છે. બનાસકાંઠાના ધાનેરાનો આ બનાવ છે. ધાનેરાની મિશ્ર શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. જી, આ સમગ્ર માહિતી આપવા બદલ આપણા સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા સુરેશ ગલચર. જી સુરેશજી, જણાવશો કે ધાનેરાની મિશ્ર શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે, તો શું છે આ સમગ્ર ઘટના? જે ચોક્કસ થી જણાવ્યું કે ધાનેરાની મિશ્ર શાળા નંબર 1 જે 2017 માં પૂર આવી હતી, તે પૂર માં ડેમેજ થઈ હતી અને શાળાની પ્રોટેક્શન દિવાલ તૂટી ગઈ હતી. આજે 12 મહિના કરતા પણ વધુ નો સમય વીત્યો છે. વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ દિવાલ ન બનતા આજે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને શાળાને તાળાબંધી કરવાની કોશિશ કરી. જી સુરેશજી, જણાવશો કે આ બાબતે આચાર્ય ની શું પ્રતિક્રિયા રહી છે? જી, આ બાબતે શાળાના આચાર્ય વાલીઓને સમજાવ્યા અને બાળકોનું ભણતર ન બગડે તે રીતના સમજાવી શાળાને અત્યારે તો તાળાબંધી કરતા અટકાવ્યા છે, પરંતુ વાલીઓ અત્યારે ચીમકી ઉચ્ચારી છે કે જો આવતા 2-3 દિવસમાં આ પ્રોટેક્શન દિવાલનું કામ ચાલુ નહીં થાય તો અમે શાળાને તાળાબંધી કરશું. જી સુરેશજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળ્યા છે તે પ્રમાણે જ્યારે ધારેનારી મિશ્ર શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે, પૂરમાં શાળામાં જ્યારે નુકસાન થવા પામ્યું છે ત્યારે શાળાનું સમારકામ ન થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, ત્યારે વાલીઓ શાળામાં તાળાબંધી કરવા આવ્યા હતા ત્યારે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે આચાર્યએ વાલીઓને સમજાવીને પરત મૂક્યા હતા, ત્યારે સમારકામ ન થતા વાલીઓએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.